લાઠી મુકામે સસ્તા અનાજની દુકાન પરથી અનાજ વિતરણ શરૂ કરવામાં આવેલું હતું. જો કે થોડા સમય માટે અફડાતફડીનો માહોલ ઉભો થયેલો હતો, ત્યારબાદ તમામ પરિસ્થિતિ કંટ્રોલમાં રાખવામાં આવેલી હતી. અમરેલી જિલ્લાના લાઠીમાં લોકડાઉન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્ય અનાજ વિતરણ શરૂ કરવામાં આવેલું છે. કોરોના મહારોગ સામે ઝઝૂમવા અને તેની અનુસંધાને લોકડાઉન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી રેશન કાર્ડ ધરાવતા તમામ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે. જેના પગલે રેશન શોપ ઉપર લોકોના ટોળા ઉમટી પડેલા હતા. તંત્રની અવ્યવસ્થાના કારણે લોકડાઉનને બદલે પરિસ્થિતિ બદલાઈ ગયેલી હતી. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રેશન શોપ ઉપર અલગ અલગ પત્રોથી લોકોમાં વિરોધાભાસ ઉત્પન્ન થયેલો છે અને અનેક લોકો મામલતદાર કચેરીએ પહોંચેલા હતા. રેશન કાર્ડ ધારકોને લાઠી સ્થાનિક તંત્ર દ્વારા જે લોકોને અનાજ રેગ્યુલર મળે છે તેવા પરિવારોને અનાજ આપવા જણાવતા અન્ય રેશન કાર્ડ ધારકો પણ અનાજ લેવા પહોંચી ગયેલા હતા, જેને કારણે ભીડ જામી ગયેલી હતી. સ્થાનિક તંત્ર અગાઉ વ્યવસ્થિત આયોજન કરવામાં નિષ્ફળ ગયેલું છે, જેને કારણે લોકડાઉન અને બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવામાં આવતું હોવા છતાં પણ તેનો અભાવ જોવા મળેલો હતો. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મનની સાથે જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ વાળા તેમજ કોંગ્રેસના અગ્રણી આંબાભાઈ કાકડિયાએ લાઠી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધેલી હતી અને દવાના સ્ટોક વિશે માહિતી મેળવેલી હતી, તેમજ માસ્ક વિતરણ પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ લાઠી મામલતદાર સાથે બેઠક કરી આજના અનાજ વિતરણ સંદર્ભમાં ચર્ચા કરી મુખ્યમંત્રીને નિવેદન કરેલું છે અને પરિવારને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે, જેનો વિરોધાભાસ જોતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરેલો હતો. તેમજ શહેરમાં સસ્તા અનાજની દુકાને રૂબરૂ મુલાકાત લઈ ઘણા લોકોના પ્રશ્નો સાંભળેલા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે પોતે જાહેરાત કરી અને જાહેરાત પ્રમાણે તમામ કાર્ડધારક હોય કે કાર્ડધારક ન હોય, સ્થાનિક નગરપાલિકા કે નગર પંચાયતને કોઈને લેખિત આપશે એ તમામને અનાજ આપવા માટેની જાહેરાત કરી છે અને સરકાર ફરી જે પરિપત્ર જુદો કર્યો છે. આજે લાઠીની મુલાકાત લઈ ગયો છું. અનેક ગરીબ લોકો રોસમાં કે જેમનું બીપીએલ કાર્ડ હોય ને કોઈ કારણોસર રદ થયું છે એમને પણ પુરવઠો અપાતો નથી. પરિપત્ર જુદો કરવાનો મુખ્યમંત્રી બોયલા ફેર્યા છે. મુખ્યમંત્રી જ્યારે તમારી વાતને આ દેશના વડાપ્રધાનની વાતને લોકોએ સ્વીકારી હોય અને સ્વયંભૂ બંધ રાખ્યું હોય ત્યારે આ કોયલા ફરો એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે કોંગ્રેસના એક ધારાસભ્ય તરીકે દુઃખ વ્યક્ત કરું છું કે મુખ્યમંત્રીએ જેમ બોલે છે તે માનતા નથી. હિન્દુસ્તાનની પ્રજા વડાપ્રધાનના બોલને માને છે, કોંગ્રેસે મેં ટેકો આપ્યો છે. એવા સંજોગોમાં આ જે ફેરફારની વૃત્તિ કરી છે તેનો સખત અમે વિરોધ કરીએ છીએ અને તમામ લોકો અને મારી કોંગ્રેસ પ્રદેશ સમિતિ તરફથી બધાને માસ આપવા માટેની આજનો અમારો કાર્યક્રમ છે. બાબરા અને લાઠીને ગામડામાં જવાના છીએ. મામલતદાર કચેરીને કટસી મળવા આવ્યા છીએ. કોઈ જાતની મુશ્કેલીઓ નથી, તંત્ર બરાબર કામગીરી કરે છે. એકાદ વિતરણ વ્યવસ્થામાં પણ જવાના છીએ. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, દવાઓનો પણ મુશ્કેલી નથી. દવા ઘટતી હોય તો તાત્કાલિક આપવા માટે ત્યાં સૂચના આપી છે મને ડૉક્ટરે. માહિતી આપી પ્રમાણે થોડી દવાઓ ઘટતી હતી, ગઈકાલે મેળવી લીધી છે. ત્યાં લાઇનમાં શિસ્તબદ્ધ રીતે લોકો પોતાની તબિયતની તપાસ કરાવી રહ્યા છે અને ઓપીડી લગભગ મને આજે ડૉક્ટરે માહિતી આપી તે પ્રમાણે 300-400 ઓપીડી જાય છે. બહુ નિયમિત રીતે ડૉક્ટર કામગીરી કરે છે. ગર્વ અનુભવ છું બાબરા અને લાઠી વિસ્તારના ધારાસભ્ય તરીકે. આ વિસ્તારના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી તંત્ર દ્વારા થઈ છે. પોલીસની નાની મોટી સમસ્યા ઊભી થાય છે, પણ મારે જાહેર જનતાને વિનંતી કરવી છે કે પોલીસ પણ આપણા માટે કામગીરી કરે છે અને પોલીસને સાથોસાથ વિનંતી કરી જે કોઈ એકલ દોકલ માણસ નીકળે તો એમને સમજૂતી આપવામાં આવે. એની ઉપર એ તો ડર્યા છે ને ડરાવવા ધમકાવવાની પ્રયાસ ન થાય, જેથી કરીને કોઈ વ્યક્તિ ડરે ને અને કાળજીથી પોતાને ઘરે પાછો જતો રહે. આખા દેશનો પ્રશ્ન છે, રાજ્યનો પ્રશ્ન છે. એમાં બધા જ અમારા કોંગ્રેસના કાર્યકર્તા જીતભાઈ છે, આંબાભાઈ છે, બીજા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે, ગામડે ગામડે કરી રહ્યા છે અને લોકોની સમસ્યામાં મદદરૂપ થવા માટેનો અમારો